નમસ્કાર, વંદે માતરમ. હું પટેલ સિંહ ચંદ્ર શ્રી વશિષ્ઠ વિદ્યાલયમાં પ્રાઇમરી સેક્શનની અંદર સ્ટાન્ડર્ડ 4માં એન્વાયરમેન્ટ સબ્જેક્ટ લઉં છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે રિવિઝનના વિડિયોની અંદર ક્વેશ્ચન આન્સર્સ એન્ડ ટ્રુ ઓર ફોલ્સ તાપે લખીશું. વિદ્યાર્થી મિત્રો, દરેક ક્વેશ્ચન આન્સરમાં તમારે આખા વાક્યમાં ફૂલ ફોર્મમાં આન્સર લખવાના થશે, બરાબર? અહીંયા હું તમને સવાલ અને આન્સર બંને લખેલા જ છે, પણ કયા શબ્દ આવવા જોઈએ એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, તો પહેલો ક્વેશ્ચન છે આપ્યો, વોટ ડીડ ચિલ્ડ્રન ડુ બિફોર ઈટિંગ, એટલે કે બાળકો જમવા પહેલા શું કરે છે? બિફોર એટલે પહેલા. તો ચિલ્ડ્રન અહીંયા એક શબ્દ આવવો જોઈએ, કયો? પ્રે, બરાબર. ચિલ્ડ્રન પ્રે બિફોર ઈટિંગ. ઓકે, આપણે ફ્રીલેન્સમાં પણ આ વસ્તુ જોયું છે. પછી વોટ ઇઝ લંગર, લંગર એટલે શું? તો આવશે ટુ કુક એન્ડ ઈટ ટુગેધર. આટલું સવાલું જોઈએ, ટુ કુક એન્ડ ઈટ ટુગેધર. ઇન કુક દ્વારા ઇઝ કોલ લંગર. ઓકે, જો સવાલ જવાબમાં આટલા વર્ડ આવવા જોઈએ તો જ તમને એના માર્ક્સ ફૂલ મળશે. એક પ્રશ્નનો આપણે કેટલું છે? એક માર્ક્સ છે જવાબ, બરાબર. તો તમારો આન્સર વ્યવસ્થિત હશે તો તમને આન્સર જવાબ પણ ફૂલ મળશે, આન્સર માર્ક્સ ફૂલ મળશે. હુ વોઝ પ્રિપેરિંગ ફોર ધ પ્રેશર, એટલે હુ એટલે કોણ, પ્રિપેરિંગ એટલે તૈયાર કરે છે, અને કરતા પ્રેશર એટલે જેવું છે ને એક પ્રકારનું શીલો, એ કોણ તૈયાર કરે છે? તો હુની જગ્યાએ બેઠું લખી દેવાનું છે મનજીત સિંહ. ઓકે, મનજીત સિંહ વોઝ પ્રિપેરિંગ ફોર ધ પ્રેશર. ઓકે, ત્યાર પછી વોટ ઇઝ ધ ફર્સ્ટ ડે ઓફ માઘ બિહુ, માઘ બિહુના આગલો દિવસ એટલે પહેલા દિવસને શું કહેવામાં આવે છે? તો અહીંયાથી મેં ખૂબ સવાલ આપ્યો, નીચે આવી ગયો છે કે ધ ફર્સ્ટ ડે ઓફ માઘ બિહુ ઇઝ, આટલો આનો જવાબ તમારો આવવો જોઈએ, એક માર્ક્સ તમને મળી જાય. ઉરુકા પણ આ સ્પેલિંગ મિસ્ટેક થવી જોઈએ નહીં. હોલ લાઈફ ટુ વોચ કાર્ટૂન ઓન ટીવી, કાર્ટૂન કોણ જોવા માંગે છે ટીવી પર? તો મેની ડાસ, બરાબર. બેઠું પછી લખી દે લાઈન ટુ વોચ કાર્ટૂન ઓન ટીવી. ઓકે, તો આ પ્રમાણે ક્વેશ્ચન આન્સર આપણે આના આગલા વિડીયોમાં પણ ક્વેશ્ચન આન્સર આપણે જોયેલા હતા એટલે તમને ખ્યાલ આવી ચુક્યો હતો. હવે માર્કા પ્રમાણે આપણો પ્રશ્ન આગળ લઈ જોઈએ, ટ્રુ ફોલ્સ એટલે કે ખરા ખોટા. હવે આની અંદર તમારે ખરા ખોટાની નિશાની કરવાની છે, બરાબર. તમે ટ્રુ લખશો કે ફોલ્સ લખશો, બરાબર. એમાં જો સ્પેલિંગ મિસ્ટેક થશે તો તમારું એ ખોટું કહેવાશે, એટલે બેટર છે આપણે નિશાની જ કરીશું, બરાબર. પ્રોફેશન ઓફ ધોંડુસ ફેમિલી ઇઝ ફાર્મિંગ, કે ધોંડુસ ફેમિલીનો પ્રોફેશન ફાર્મિંગ હતું, ખેતી હતી, તો એ આવશે સાચું. આપણે જોઈએ ને પાઠની અંદર કે ધોંડુના ફેમિલીની અંદર મુખ્ય વ્યવસાય બધાનો શું હતો? ખેતી નો હતો, અને ધોંડુ જાતે પણ શું કરતો હતો? ખેતી કરતો હતો, બરાબર. આના આધારે બીજું બી કાઢી શકે કે ધોંડુ સેટ ચક્કી મશીન, અથવા તો બીજું લાગે ધોંડુ સેટ સિલાઈ મશીન, તો એ સિલાઈ મશીન હોય તો રોંગ આવે, ચક્કી મશીન હોય તો રાઈટ આવશે, બરાબર. એટલે પાઠ એક વાર તમારે બધા જ પાઠ એક વાર રીડિંગ કરી જશો, ટ્રુ ફોલ્સ છે, ફિલ બ્લેન્ક છે, એ પાઠમાંથી પૂછાય તો તમને વાંધો આવે નહીં, બરાબર. એટલે તમારે દરેક ટેક્સ્ટ બુક અને નોટબુક આ બંને તમારે વાંચવાની થશે. ઓકે, ચલો, ત્યાર પછી છે ધ ફર્સ્ટ ડે ઓફ માઘ બિહુ ઇઝ ઉરુકા, આપણે હમણાં જોયું. આ સવાલ તમને ખાલી જગ્યામાં પણ આવશે, સવાલ જવાબમાં પણ આવી શકે, બરાબર. એટલે એ પ્રમાણે તમારે જોવાનું, એટલે આ સેન્ટેન્સ શું થશે? ખરું, પીપલ ગો ટુ અબ્રોડ ફોર સ્ટડી, લોકો વિદેશ શા માટે જાય છે? સવાલ જવાબમાં લખાવેલું હતું મેં તમને, સ્ટડી માટે જાય, અર્ન મની, ટ્રાવેલિંગ માટે જાય. હવે આમાંથી કોઈ પણ વર્ડ જાણો છે, અહીંયા શું છે? સ્ટડી છે. હવે અહીંયા સ્ટડી જગ્યાએ ટ્રાવેલિંગ લખેલું હોય તો પણ સાચું આવશે, બરાબર. અર્ન મની એટલે કે પૈસા કમાવા માટે જાય તો પણ એ સાચું આવે, બરાબર. ત્યાર પછી કોલ્ડ ડ્રિંક્સ હેલ્થ માટે સારું છે, સારું કહેવાય. આપણે થમ્સ અપ કોકા કોલા પીએ, તમને મેં જયારે પાઠ જોયો ત્યારે પણ કીધેલું કે જયારે આ થમ્સ અપ છે, કોકા કોલા છે, બહારની કન્ટ્રીની અંદર એનાથી એ લોકો ટોયલેટ પણ સાફ કરતા હોય છે, તો એ જ વસ્તુ જો ટોયલેટ સાફ કરવા માટે યુઝ થતો હોય તો આપણા પેટ માટે તો કેટલું હાનિકારક કહેવાય, હાર્મફુલ કહેવાય ને. એટલે આ કોલ્ડ ડ્રિંક્સ હેલ્થ માટે હાર્મ
છે સારું નથી એટલે ખોટું સ્લમમાં એવરીડે વોટર માટે ઝઘડા થાય છે સાચું છે આપણે નંદિતા વાળો પાઠ યાદ કરો નંદિતાના મામાને તો કહી હતી ત્યાં પાણી માટે સવારે વહેલા કરો જો કદાચ મોડું થાય તો એ ઝઘડામાં ઝઘડા કરવા એટલે કે પાણી મળે નહીં બરાબર તો આપણે આ પ્રમાણે વિડિયો થકી અને પુનરાવર્તન પણ આપણે કરીશું રિવિઝન અને બને ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો પુનરાવર્તન કરો ત્યારે તમારે લખીને કરવાનું થશે બરાબર જો લખશો નહીં તો તમને આ સ્પેલિંગ મિસ્ટેક થતી હોય એ તમારી રહી જશે અને એમાં તમારું ખોટું તમને આવડતું હોય છતાં ખોટું પડે એટલે એકવાર લખીને મમ્મીને ચેક કરાવવાનું છે તો તમને ખ્યાલ પણ આવશે ઓકે થેન્ક યુ